નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સમાચાર સુપરફાસ્ટ સાથે હું છું સિદ્ધિ. સમાચારની કરીએ શરૂઆત. ભારતમાં કોરોનાને કારણે દિલ્હીમાં મહિલાનું મોત. ભારતમાં મૃત્યુઆંક 2 થયો. 81 કેસ પોઝિટિવ, 10 લોકો રિકવર. કોરોના વાયરસને લઈ અમેરિકામાં રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. કોરોનાથી લઈ યુએસમાં 40ના મોત. મહામારીને ખાળવા માટે 50 અરબ ડોલરની જાહેરાત. અત્યાર સુધી યુએસમાં 1100થી વધુ લોકો ચપેટમાં. કાપડ પર જીએસટીના દરમાં વધારાથી સુરતના કાપડ વેપારીઓ ચિંતિત. 5% પર 12% જીએસટી થવાથી વેપારીઓ નારાજ. આજે દિલ્હી ખાતે જીએસટી કાઉન્સિલની બેઠક. મહેસાણામાં એપીએમસીમાં આજથી વેપારીઓની હડતાલ. કલેક્ટરના જાહેરનામા સામે વિરોધ. સવારે 8 થી 10 ભારે વાહન સામે પ્રતિબંધ પર રોષ. જાહેરનામાથી વેપારીઓને હાલાકી. માલ બહાર મોકલવા પડી રહી છે મુશ્કેલી. જનરલી સિઝનમાં બંધીથી વેપારને અસર. રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્રોની આજે થશે ચકાસણી. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. સ્માર્ટ સિટીમાં અમદાવાદનો બીજો ક્રમ. સુરતમાં મળ્યો 5મો નંબર. કેન્દ્રએ સ્માર્ટ સિટી યોજનામાં પસંદ પામેલ 100 શહેરોનું રેન્કિંગ કર્યું. સ્માર્ટ સિટી યોજનામાં અમદાવાદમાં 1441 કરોડના વિકાસના કામો મુકાયા. એમસીની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં વધુ રૂપિયા 50 કરોડના રોડ રિસર્ફેસ કામ મૂકવામાં આવ્યા. એમસીએ 536 કરોડનું રોડ ટેન્ડર મંજૂર કર્યું. છતાં કામ કરાતા નથી. ટેન્ડરની રકમમાં કામ શક્ય નથી, જેથી ઝોન સ્તરેથી મુકાતા કામની ભરમાર. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. આજે ધોરણ 10માં ગુજરાતીનું પેપર, ધોરણ 12 સાયન્સમાં ગણિતનું પેપર. ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર પાઠ્યપુસ્તક બેઝ પૂછાયું. વિદ્યાર્થીઓના મતે પેપર એકંદરે સરળ રહ્યું, જેના કારણે વિદ્યાર્થીઓમાં રાહત. વાહન ચાલકો પાસેથી 2 વર્ષમાં 688 કરોડનો જંગી દંડ ઉઘરાવાયો, જેમાં 2018માં 348 કરોડ, 2019માં 340 કરોડનો દંડ વસૂલાયો. નવા નિયમોના અમલ પહેલા દંડ પેટે સરકારને તગડી આવક. 104 સ્થળેથી દબાણ હટાવવા 16 માર્ચથી મ્યુનિસિપાલિટીને મેગા ડ્રાઈવ. મ્યુનિસિપાલિટી અને ટ્રાફિક પોલીસ સાથે મળી મેગા ડ્રાઈવ કરશે, જેમાં ગેરકાયદેસર ઉપલા લારી ગલ્લા જેવા દબાણ દૂર કરાશે. અરવલ્લીમાં થયેલ વાતાવરણના પલટાને કારણે પાકમાં મૂલો મસી તેમજ ચૂસિયા જીવાતનો ઉપદ્રવ, જેના કારણે ખેડૂતો પરેશાન. જીવાત પાકને કોરી ખાતા પાક પીલો પડી ગયો. પાક સુકાવાને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો. એપીએમસીમાં ટામેટા અને ફ્લાવર 4 રૂપિયા કિલો. માવઠું અને પાકની આવકને લઈ કોબીજના ભાવ 18 રૂપિયા કિલો. છૂટક બજારમાં ફ્લાવર ટામેટાના ભાવ 20 રૂપિયા કિલો. અમદાવાદ શહેરના તળાવો નર્મદાના જળથી ભરવા ખાતમુહૂર્ત, જેમાં રાણીપ અને અન્ય તળાવોનો સમાવેશ કરવામાં આવશે. મહીસાગરમાં ગ્લેન્ડર્સ નામના રોગે માથું ઉચક્યું. ઘોડાઓમાં ગ્લેન્ડર્સ નામનો રોગ દેખાયો. સંતરામપુરના પ્રતાપપુરમાં પોઝિટિવ કેસ આવ્યો. 5 ઘોડાને ઇન્જેક્શન અપાયા. માનવમાં રોગ ન પ્રસરે તે માટે પગલાં લેવાયા. સરકારની સ્વરોજગાર યોજનાના લાભથી ગુજરાતના 58% અરજદારો વંચિત. બિકારીના સમયમાં સ્વરોજગાર યોજનાના લક્ષણ નીચા. માનવ કલ્યાણ યોજના મોટા પાયે નામંજૂર. કચ્છના રણોત્સવમાં 2 વર્ષમાં 9,54,000 પ્રવાસીઓ લીધી મુલાકાત, જેમાંથી 1,26,000 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ. 2018ની સરખામણીમાં 2019માં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો. દાદરાનગર હવેલીની હદ પર ભરાયો વરાછાનો લોકમેળો. દેશભરમાંથી વેપારીઓએ લગાવી દુકાનો. આ વર્ષે કોરોના વાયરસના ભયની અસર લવાછાના મેળામાં પણ જોવા મળી. ઊંઝા માર્કેટયાર્ડમાં 25,000 બોરી જીરુની આવક. હાલ અંદાજે 2400 થી 2800 રૂપિયાની સપાટીએ જીરુનો ભાવ ચાલી રહ્યો છે. કોરોના વાયરસની અસરને પગલે અમદાવાદથી આવતી જતી ફ્લાઇટની અસર. કુવૈતથી આવતી 4 ફ્લાઇટ રદ, 8 ફ્લાઇટ મોડી પડી. ઇન્ડિગો 15 મેથી સુરત ભોપાલ ફ્લાઇટ શરૂ કરશે. સુરતથી ભોપાલની મુસાફરી 1 કલાકમાં પૂર્ણ થશે. ઇન્ડિગો એરલાઇન્સના અધિકારીએ માહિતી આપી. વડોદરામાં કોરોનાનો એક શંકાસ્પદ કેસ. 65 વર્ષના વૃદ્ધ યુએસથી પરત આવ્યા, જેમની કરજણમાં તબિયત બગડી. સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા. લોહીના નમૂના અમદાવાદ મોકલાયા. કોરોના ઇફેક્ટને કારણે મ્યુનિસિપાલિટી બસોની આવકમાં 1 સપ્તાહમાં સરેરાશ 2 લાખ રૂપિયાનો ઘટાડો. લોકોએ બસમાં મુસાફરી કરવાનું ટાળ્યું. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવારોએ ભર્યા ફોર્મ. 4 બેઠક માટે બંને પક્ષના કુલ 5 ઉમેદવારો મેદાને. ભાજપના રાજ્યસભાના 3 ઉમેદવારે ભર્યું ફોર્મ. અભય ભારદ્વાજ, રમીલાબેન બારા, નરહરિ અમીને ભર્યું ફોર્મ.
રાજ્યસભાની ચૂંટણી માટે શક્તિસિંહ ભરતસિંહે ફોર્મ ભર્યું, સાથે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. એમ પણ કહ્યું કે ભાજપના તોડજોડના પ્રયાસ નિષ્ફળ જશે. ભાજપે ત્રીજો ઉમેદવાર ઉતારતા રાજકારણમાં ગરમાવો, કોંગ્રેસ તાંત્રિક વિવાદનો લાભ મળવાની ભાજપને આશા. કોંગ્રેસે કહ્યું અમારો એક પણ ધારાસભ્ય નહીં તૂટે. રાજ્યસભાની ચૂંટણીનો ચામડું જંગ, કોંગ્રેસની ઓફિસ પર મળી બેઠક. શક્તિસિંહ ગોહિલ અને ભરત સોલંકી બેઠકમાં હાજર, ધારાસભ્યો તૂટે નહીં તે માટે રણનીતિ ઘડવા માટે બેઠક મળી. રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ તેના ધારાસભ્યોને તૂટતા બચાવવા ગુજરાત બહાર લઈ જશે. કોંગ્રેસ શાસિત રાજ્યમાં લઈ જવાશે, રાજસ્થાન છત્તીસગઢ લઈ જાય તેવી શક્યતા. કોંગ્રેસના ધારાસભ્યોને હોર્સ રાઇડિંગના ભયને કારણે ગુજરાત બહાર લઈ જવાશે. ધારાસભ્યોને 16મી અથવા 17મી માર્ચે મહારાષ્ટ્ર અથવા છત્તીસગઢ લઈ જશે. કોંગ્રેસ બજેટને કારણે સિનિયર નેતા ગૃહમાં હાજર રહેશે. કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો એક હોવાનો સૂર, કે પાર્ટી કહેશે તો અમે બહાર જવા પણ તૈયાર, ભાજપ પર ધમકી આપવાનો લગાવ્યો આરોપ. ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન, કે કોંગ્રેસમાં નારાજીનો લાભ અમને મળશે, અમારા ભાજપના ત્રણેય ઉમેદવાર જીતશે. એમપીમાં બન્યું તેનાથી કોંગ્રેસમાં હડકંપ પહોંચી ગયું છે, કોંગ્રેસમાં જૂથવાદનો અમને લાભ મળશે. કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ રાજ્યસભાની ચૂંટણી મુદ્દે નરહરિ અમીનને ટિકિટ આપવા અંગે આપી પ્રતિક્રિયા, તો અમીનને ભાજપને હારવાની બેઠક આપી. મોઢવાડિયાએ તેમના ચૂંટણી લડવા અંગે સ્પષ્ટતા કરી કે મેં પહેલા જ રાજ્યસભા લડવાની ના પાડી હતી. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારનું કરાયું અભિવાદન, પ્રદેશ ભાજપ કાર્યાલય પર ફોર્મ ભરતા પહેલા અભિવાદન, ત્રણેય ઉમેદવારનું કમલમમાં અભિવાદન. કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુછડિયાએ કર્યો દાવો, કે હું ભાજપમાં નહીં જોડાઉં કે નથી વેચાવાનો, સોશિયલ મીડિયામાં મૂક્યો વીડિયો. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનનું મોટું નિવેદન, ભાજપના ત્રણેય ઉમેદવારોનો થશે વિજય. વધુમાં કહ્યું કોંગ્રેસના 7 થી 8 થી વધુ ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરી શકે, 26મીએ ખબર પડશે. કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ બોલ્યા, હું જે પણ છું તે ગુજરાતનો પ્રેમ છે, પક્ષ પ્રજાનો આભારી છું, મને અને મારા ધારાસભ્ય એક પણ તૂટશે નહીં, મારા ધારાસભ્ય પર મને વિશ્વાસ છે. રાજ્યસભાની ચૂંટણીનો જંગ, વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું નિવેદન, કે નીતિ ધર્મ સત્યનો થશે વિજય, મારા ધારાસભ્ય પર મને વિશ્વાસ છે, કોંગ્રેસ રાષ્ટ્રવાદ પર ચાલનારી પાર્ટી છે. રાજ્યસભાની ચૂંટણીને લઈ વિપક્ષ નેતાઓની ઓફિસમાં મળી બેઠક, કોંગ્રેસના બંને ઉમેદવાર રહ્યા હાજર. રાજ્યસભાની ચૂંટણીને લઈ ગરમાવો, કોંગ્રેસ નેતાએ ગૌરવ પંડ્યાએ ટ્વીટ કરી વળાપો કાઢ્યો. ભાજપના પાટીદાર કાર્ડ સામે વળાપો, કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર ન ઉતારતા નુકસાન, ખુલ્લી માંગ હોવા છતાં ટિકિટ ન અપાય. વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી પ્રોફેસરો માટે મોટી જાહેરાત, એન્જિનિયરિંગ ફાર્મસી કોલેજના પ્રોફેસરોને 7મા પગાર પંચનો લાભ મળશે, પ્રોફેસરો માટે મોટી જાહેરાત. વિધાનસભામાં ગૃહ વિભાગની રૂપિયા 7,503 કરોડની અંદાજપત્રીય જોગવાઈ મંજૂર, પોલીસ ખાતામાં 10,989 નવી જગ્યા ભરાશે. એન્ટી કરપ્શન બ્યુરોને રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાંથી બાકાત રાખવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી, હાઇકોર્ટે રાજ્ય સરકાર માહિતી કમિશન સહિત તમામ પક્ષકારોને નોટિસ ફટકારી, વધુ સુનાવણી 29 એપ્રિલના રોજ કરવામાં આવશે. ઉનાળા પહેલા રાજકોટવાસીઓને સીએમ રૂપાણીની ભેટ, સૌની યોજના અંતર્ગત આજે એક ડેમ ભરવામાં આવશે, આજે એક ડેમમાં પીવાનું પાણી ભરવામાં આવતા રાજકોટવાસીઓને પાણીની સમસ્યા નહીં મળે. સાંસદ પરિમલ નથવાણીના રાજ્યસભામાં પૂછાયેલ પ્રશ્ન પ્રત્યુત્તરમાં સરકારે આપ્યો જવાબ, ગીરમાંથી પસાર થતા રેલવે ટ્રેકનું ગેજમાં નહીં કરાય પરિવર્તન, કેન્દ્ર સરકારે પુનઃ આપી ખાતરી. આવતા અઠવાડિયે યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ મોકૂફ, કોરોનાની સ્થિતિને પગલે નિર્ણય, આગામી 21 અને 22 માર્ચે પીએમ ગુજરાત આવવાના હતા. કોરોનાને પગલે આરોગ્ય વિભાગે બહાર પાડી એડવાઇઝરી, આરોગ્યમંત્રી નીતિન પટેલે કહ્યું જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સેમિનાર કરવા અને વધુ લોકો ભેગા ન થાય તેવા કાર્યક્રમ ન કરવા, એરપોર્ટ પર સતત સ્ક્રીનિંગ ચાલુ હોવાની આપી જાણકારી. કોરોના વાયરસને લઈ હાઇકોર્ટે સામેથી અરજી દાખલ કરી, રાજ્યભરમાં જાગૃતિ અને કામગીરી અને પ્રિવેન્ટિવ મેજર્સ લેવા માટે હાઇકોર્ટ સરકારને કર્યો આદેશ, હાઇકોર્ટે રાજ્ય સરકારના કોરોના ફેલાતો અટકાવવાના પગલાંઓને લીધી નોંધ. કોરોનાને લઈ ગુજરાત હાઇકોર્ટનો નિર્દેશ, એડવાઇઝરીનું ચુસ્તપણે પાલન કરવા આદેશ, કોર્ટના પ્રવેશ દ્વાર પર ટેમ્પરેચર ગન મૂકવા આદેશ, વકીલોના અસલોને યોગ્ય માહિતી અને સમજ આપે. સુરતના ડાયમંડ ઉદ્યોગ પર કોરોનાની અસર, 20 જાન્યુઆરીથી હોંગકોંગ અને ચાઇના માર્કેટ બંધ થતાની સાથે સુરતના હીરા ઉદ્યોગની કમર તૂટી ગઈ, હીરાના કારીગરોની 12 કલાકની શિફ્ટ ઉકાવી 8 કલાક કરવામાં આવી. કચ્છમાં કોરોનાનો શંકાસ્પદ કેસ,
દુબઈ પ્રવાસથી પરત આવેલ વ્યક્તિને સિવિલમાં નિરીક્ષણમાં રખાવ, શંકાસ્પદ વ્યક્તિના રિપોર્ટ અમદાવાદ મોકલાયા. અમદાવાદમાં કોરોનાના બે શંકાસ્પદ દર્દી એરપોર્ટ પર સ્ક્રીનિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા બંનેને સિવિલ લઈ જવાયા. દુબઈ સાઉદીથી પરત આવ્યા હતા. બંને દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા. કચ્છમાં કોરોના વાયરસને લઈ જિલ્લાનો આરોગ્ય વિભાગ થયો સતર્ક. યુગાન્ડાથી કચ્છ આવેલ એક વ્યક્તિને વાયરલ તાવ જેવી અસર, તેને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો. વિદેશથી કચ્છ પરત આવતા વ્યક્તિ પર આરોગ્ય વિભાગની ચાંપતી નજર. દીવ દમણની શાળામાં પ્રાર્થના સભા પર રોક. કોરોનાને લઈ શિક્ષણ સચિવે પ્રાર્થના સભા પર રોક લગાવી. તમામ શાળામાં શિક્ષણ વિભાગના આગામી આદેશ સુધી રોક લગાવાય. કોરોના અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવા આદેશ. બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાના ચાર શંકાસ્પદ કેસ. કોરોનાના લક્ષણ દેખાતા ચાર લોકોને દાખલ કરાયા. ઓસ્ટ્રેલિયાથી ઇન્ટર્નશીપ માટે આવ્યા હતા. ડીસાની પડસાલી હોસ્પિટલમાં આવેલ બે મહિલા સહિત ચાર તબીબોને દાખલ. સુરતમાં કાપડ પર જીએસટીના દરમાં વધારાથી વેપારીઓ ચિંતિત. 5% અને 12% કાપડ પર જીએસટી થવાની જાહેરાતથી વેપારીઓ નારાજ. આવતીકાલે દિલ્હી ખાતે જીએસટી કાઉન્સિલની થશે બેઠક. બેઠકમાં કાપડ પર 12% જીએસટી અંગે ચર્ચા થશે. આણંદના ઉમરેઠ નગરપાલિકા સામે વિરોધ પક્ષનો હલ્લાબોલ. વિરોધ પક્ષે રેલી કાઢી ઉમરેઠ નગરપાલિકામાં અધિકારીને સોંપ્યું આવેદનપત્ર. ઉમરેઠ નગરપાલિકાના ભ્રષ્ટાચારના સૂત્રો સાથે નગરમાં રેલી ફરી, જેમાં એનસીપી નેતા જયંત પોસકી પણ જોડાયા. મહેસાણા માર્કેટ યાર્ડમાં અનાજના વેપારી હવે હડતાલના મૂળમાં. એપીએમસી ખાતે વેપારીઓની બેઠક મળી, જેમાં વેપારીઓ જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ચોક્કસ મુદતની હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી. મહેસાણામાં આ વર્ષે ખેડૂતોએ ઉનાળુ વાવેતરની કરી શરૂઆત, જેમાં ગત વર્ષ કરતા વાવેતરમાં હેક્ટર દીઠ વધારો. ખાસ કરી બાજરી ઘાસચારાનું વાવેતર વિશેષ થતા હવે ઉનાળુ વાવેતર કરવાનું મન બનાવ્યું. મહેસાણામાં ઓએનજીસીની લાઇનમાં સર્જાયું ભંગાણ. જોટાણાના સાથલ પાસે લાઇનમાં ભંગાણ સર્જાતા ખેતરમાં ઓઇલ પથરાયું. ખેતરોમાં થયું નુકસાન. બનાસકાંઠાના થરાદના ધારાસભ્યની પાણી માટે રજૂઆત. નાયબ મુખ્યમંત્રી નર્મદા કેનાલમાં વધુ એક મહિનો પાણી છોડવા રજૂઆત. ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે નીતિન પટેલે ઉત્તર ગુજરાતમાં પૂરતું પાણી મળતું હોવાની રજૂઆત કરી. વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી. સીજીએસયુ અને યુનિવર્સિટી વિજિલન્સના જવાનો વચ્ચે ઘર્ષણ થયું. ઘર્ષણ વચ્ચે વિદ્યાર્થીઓના કપડાં ફાડ્યા. વિજિલન્સ અધિકારીનું પૂતળું સળગાવ્યું. ઘર્ષણને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. વડોદરામાં વિદ્યાર્થી આંદોલનનો આવ્યો અંત. યુનિવર્સિટીના સત્તાધીશોએ આપી ખાતરી, પરિણામ વહેલી તકે જાહેર કરવાની ખાતરી આપી. વિદ્યાર્થી સંગઠન અને સત્તાધીશો વચ્ચે બેઠક હતી. રાજપૂત કરણી સેનાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાની કરી માંગ. 1.5 વર્ષ પહેલા કરેલી માંગ હજુ સુધી કોઈ કામગીરી ન થતા આગામી સમયમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાસંમેલન મળશે. સરકાર સામે વિરોધની ઉચ્ચારી ચીમકી. ગીર સોમનાથમાં ચાર મજૂર મહિલા પર ઝેરી મધમાખી કર્યો હુમલો. નાળેલી મુલી ગામે ઘઉં લણતા લૂક પર મધમાખીનો હુમલો. ચારેય મહિલાઓને ગંભીર ઇજા. સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી. સુરેન્દ્રનગરના ધાંગધ્રા સેવા સદનમાં ગાય આંટા મારતી જોવા મળી. સેવા સદનમાં ગાયના આંટા ફેરાનો વીડિયો વાયરલ. ધાંગધ્રા સેવા સદનની ઘોર બેદરકારી. જનતા તેના જરૂરી દસ્તાવેજ માટે આવતી હોવાથી હાલાકી પડી. ગોધરાના કાલાઘોડા પાસે રખડતા શ્વાનનો ત્રાસ. બાળક પર શ્વાને કર્યો હુમલો. બાળકને મોઢા પર થઈ ઇજા. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયું. શ્રમજીવી મહિલાનું બાળક રમતું હતું તે સમયે શ્વાને હુમલો કર્યો. અરવલીમાં મોડાસા નગરપાલિકાનું 10 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું. 95.84 કરોડની આવક સામે બજેટ રજૂ કરવામાં આવ્યું. 85.19 કરોડના ખર્ચનું બજેટ. ગરીબો માટે આવાસ બનાવવા 3 કરોડ રૂપિયાની ફાળવણી. સુરતમાં મનપાને લૂંટવાનું કૌભાંડ સામે આવ્યું. કચરાની અંદર પાણી નાખી વજન વધારવાનું કૌભાંડ. મનપા કર્મચારીની સંડોવણી હોવાની વાત. કચ્છના સુખપર ગામની જમીન પર મોટા પાયે દબાણ હટાવવામાં આવ્યું. પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે 3 મોટા દબાણ હટાવવામાં આવ્યા. જામનગર જિલ્લા પંચાયતનું બજેટ સામાન્ય સભામાં રજૂ. 1.74 કરોડનું બજેટ રજૂ. બજેટમાં કરવેરાઓ યથાવત. બનાસકાંઠાના પાલનપુરમાં વેરો ન ભરનાર લોકો પર તવાઈ. વ્યવસાય વેરો ન ભરનાર 300 રીઠા બાકીદારોને નોટિસ. નગરપાલિકા દ્વારા બાકીદારોની મિલકત સીલ કરવાની કાર્યવાહી. વેરો ન ભરનારની નોટિસ અપાતા અન્ય બાકીદારોમાં ફફડાટ. રાજકોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કથળતો વહીવટ સામે આવ્યો. નેકે એ ગ્રેડ યુનિવર્સિટીમાંથી બાદબાકી કરી. યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત વિદ્યાર્થીની માર્કશીટમાં 3rd સાયકલ લખાશે. સુરત મનભાનું વેરા વસૂલાત અભિયાન શરૂ. ઉધના ઝોનમાં એક દિવસમાં 50 લાખના વેરાની વસૂલાત.
સાયન્સસિટી માં વિઝિટર અને વિદ્યાર્થીઓની સંખ્યામાં 3 લાખ નો ઘટાડો 2019 માં માત્ર 90,920 વિદ્યાર્થી સાયન્સ સિટીની મુલાકાત લીધી સામાજિક કાર્યકર્તાએ કરેલી આરટીઆઈમાં સાયન્સ સિટીનો ખુલાસો પોરબંદરમાં મેર સમાજ પરંપરાગત રાસડો અને ભાઈઓ મણિયારા રાસ રમ્યા શૌર્યના પ્રતિક સમા રાસમાં શૌર્યગીતો અને શરણાઈના તાલે ઉજવણી થાય છે અમદાવાદમાં ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટરમાં ઉત્તમ કામગીરી બદલ મહિલા પોલીસનું ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા એવોર્ડ આપી સન્માન કર્યું 38 જેટલી મહિલા કર્મીનું સન્માન કરાયું જેમાં કોન્સ્ટેબલથી ડીવાયએસપી સુધીનો સમાવેશ રણજી ટ્રોફીની ફાઇનલમાં સૌરાષ્ટ્ર ટીમનો વિજય બંગાળ સૌરાષ્ટ્ર વચ્ચે હતી ફાઇનલ સૌરાષ્ટ્રે 10 વિકેટ ગુમાવી 425 રન બનાવ્યા બંગાળે 10 વિકેટ ગુમાવી 381 રન બનાવ્યા પ્રથમવાર સૌરાષ્ટ્રનો ફાઇનલમાં વિજય થયો સુપરફાસ્ટમાં આગળ વાત કરીએ ભાવનગરમાં બાઇક ચાલકે બાઇક સળગાવ્યું કોર્ટ પાસે બાઇક ચાલકે જાતે બાઇક સળગાવ્યું ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરતા બાઇક સળગાવ્યું ટ્રાફિક પોલીસની બાઇક ચાલક વિરુદ્ધ કાર્યવાહી વલસાડના મલ્ટીપ્લેક્સનો વિડીયો થયો વાયરલ ફ્રેન્ચ ફ્રાઇઝનું ફ્રાયર ટોયલેટમાં ધોવાયું જમવા બનાવવાનું સાધન ટોયલેટમાં ધોવાયું રાજન્સ મલ્ટીપ્લેક્સનો વિડીયો હોવાની ચર્ચા ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું છોટાઉદેપુર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બલભદ્ર ગઢવી લાંચ લેતા ઝડપાયા 2 બાળમજૂરોને પકડી કોન્ટ્રાક્ટર પાસે 20,000ની લાંચ માંગી હતી એસીબી નાણાં સ્વીકારનાર ડ્રાઈવર કમલ રાઠવા સહિત 3 લોકોને ઝડપી અને કાર્યવાહી હાથ ધરી સુરતમાં 1999માં થયેલી લૂંટના કેસમાં 21 વર્ષ બાદ એક આરોપીને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી આ કેસમાં અગાઉ 3 આરોપીની ધરપકડ કરી હતી 4.70 લાખની લૂંટના આરોપમાં 21 વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપી સુરતમાં રિક્ષામાં બેસાડી એકાંત જગ્યાએ લઈ જઈ લૂંટ કરતી ટોળકીની 2 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ પોલીસે અલ્લારમાં શેખ અને ઇમરાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી પંચમહાલમાં ગોધરામાં 10મા ધોરણમાં પરીક્ષા આપતી ડમી વિદ્યાર્થીની ઝડપાઈ ઇકબાલ ગર્લ્સ હાઈસ્કૂલમાં પરીક્ષા કેન્દ્રમાં કાકીના બદલે ભત્રીજી પરીક્ષા આપતી ઝડપાઈ સાડી પહેરી પરીક્ષા આપવા વિદ્યાર્થીની આવી હતી કેન્દ્ર પરના સંચાલકને શંકા જતા તપાસ કરી ગોધરા ઇકબાલ ગર્લ્સ હાઈસ્કૂલમાં પરીક્ષા કેન્દ્રમાં 10મી ધોરણની પરીક્ષા આપતી ડમી વિદ્યાર્થીની ઝડપાઈ સુરતના વરાછા વિસ્તારમાં ટીઆરબી અને વાહન ચાલકો વચ્ચે ઝપાઝપી ટીઆરબી દ્વારા વાહન અટકાવવા જતા ઓટોરિક્ષા પલટી પોલીસે હાથ ધરી તપાસ વલસાડના ઉમરગામમાં બાળકી સાથે દુષ્કર્મ કેસનો આરોપી પકડાયો બાળકી સાથે દુષ્કર્મ થયો હતો પીડિતાના પાડોશમાં રહેતો હતો આરોપી પાકીટથી થઈ હતી આરોપીની ઓળખ અમદાવાદમાં દુષ્કર્મનો આરોપી પકડાયો 10 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો હતો કેસ મયુરસિંહ ઉર્ફે જીગર વાઘેલાની રામુલ પોલીસે ધરપકડ કરી મોરબી આરોપીની ગેરવર્તણૂક મામલે વકીલો કોર્ટ કાર્યવાહીથી રહેશે અડગા બાર એસોસિએશને કર્યો ઘટનાનો વિરોધ મેજિસ્ટ્રેટે આરોપીને અપશબ્દ બોલ્યા હતા સાથે જ આરોપીએ વકીલ પર હુમલો કર્યો હતો કોર્ટના અપમાન બદલ ફરિયાદ નોંધાઈ બનાસકાંઠાના શિવરી ખાતે રેતી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી ઝડપાઈ શિવરી પાસે પોલીસે એ રોયલ્ટી અને પાસ પરમિટ વગરના 2 ટ્રેક્ટર ટ્રોલી ઝડપ્યા પાલનપુર ભૂસ્તર ખાતામાં રિપોર્ટ કરતા માફિયામાં ફફડા ભરૂચના અંકલેશ્વર નગરસેવા સદનમાં વેરા વિભાગમાં રૂજમદાર તરીકે કામ કરતો કર્મચારી ₹8,400ના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો પોલીસે મુદ્દામાલ સાથે કરી ધરપકડ સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ પરથી પગ લપસતા યુવક નર્મદા કેનાલમાં ખાબક્યો કટારિયાને યુવકનું કેનાલમાં ડૂબવાને કારણે મોત સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પીએ માટે લઈ જઈ તપાસ હાથ ધરી નવસારીમાં એક જ રાતમાં 9 દુકાનના તાળા તૂટ્યા જ્યારે પોલીસ અધિક્ષક કચેરીથી 500 મીટરના અંતરે તાળા તૂટતા પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠ્યા ચોર સીસીટીવીમાં કેદ થયા મોરબી કોર્ટમાં આરોપીની ગેરવર્તણૂક મેજિસ્ટ્રેટને અપશબ્દ બોલ્યા તો વકીલ પર હુમલો કર્યો કોર્ટના અપમાન બદલ નોંધાય ફરિયાદ જેને કારણે ઘટનાથી કોર્ટની કાર્યવાહી ઠપ થઈ આરોપીએ કર્યું હતું બેભાન થવાનું નાટક સુરતમાં સાઇનબોર્ડ સાથે વાન ભટકાતા સર્જાયો અકસ્માત માંડવી જંગવાવ રાજ્ય ધોરીમાર્ગ પર થયો અકસ્માત 6 જેટલા પેસેન્જર ભરેલી વાન પલટી જતા આગ લાગી રાજકોટમાં ઉપલીટા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત ગાડી નીચે ઉતરી જતા વાહન ચાલકનું ઘટનાસ્થળે મોત મૃતદેહને પીએ માટે ઉપલીટા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો પોલીસે પંચનામું કરી તપાસ હાથ ધરી અરવલ્લીના મોડાસાના મરડિયા પાસે 2 ટ્રક વચ્ચે અકસ્માત ટર્ન લેતા સમયે ટ્રકની પાછળ બીજો ટ્રક અથડાતા ટ્રક ચાલક ફસાયો જેની ભારે જહેમત બાદ બચાવવામાં આવ્યો હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા મહેસાણાના મારુતિ પ્લાન્ટ નજીક બસને નડ્યો અકસ્માત શંકેશ્વરથી વડાવલી જઈ રહેલી જાનને નડ્યો અકસ્માત એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત અમદાવાદના અમદુપુરા ભરતખંડ કમ્પાઉન્ડમાં આગ લાગી કોટન વેસ્ટના કારખાનામાં આગ લાગી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો સાબરકાંઠાના હિંમતનગર આરટીઓ ચોકડી પર લગાવેલ કેમેરામાં આગ લાગી અચાનક સીસીટીવીમાં આગ લાગતા લોકોમાં આશ્ચર્ય
કેમેરા થયા બળીને ખાક. પંચમહાલના હાલોલ પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી. કેમિકલના બેરલમાં બ્લાસ્ટ થતા આગ લાગી. ફાયર વિભાગે કર્યો કાબુ. કોરોનાની સામે લડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોને કરી અપીલ. વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરવા અપીલ કરી. કોરોનાની લી પીએમ મોદીની અપીલની પ્રશંસા થઈ. ભૂટાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, માલદીવી પ્રશંસા કરી. વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે મોતનો આંકડો 5000 પાર પહોંચ્યો. ભારતમાં કોરોનાગ્રસ્ત કેસની સંખ્યા હવે 100 નજીક પહોંચી. અત્યાર સુધીમાં 81 કેસ સામે આવ્યા, જેમાંથી 2 લોકોના મોત. દિલ્હીમાં 65 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત. કોરોનાની અર્થતંત્ર પર ઘાતક અસર મુદ્દે શરૂ થઈ રાજનીતિ. કોંગ્રેસે કહ્યું, નબળી આર્થિક સ્થિતિ માટે માત્ર કોરોના જ નહીં, સરકારની નીતિ કારણભૂત. નિર્મલા સીતારામને કહ્યું, કોરોનાને કારણે જે સેક્ટર પર અસર થઈ તેમની સાથે સતત બેઠક કરી ઉકેલ લાવી રહી છે. કોરોનાને પહોંચી વળવા શુક્રવારે મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારે ગ્રુપ ઓફ મિનિસ્ટરની રચના કરી, જેમાં આરોગ્યમંત્રી, વિદેશમંત્રી, ગૃહમંત્રી, ઉડ્ડયનમંત્રી તથા પરિવહન મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો. પીએમએ સંબોધિત તમામ વિભાગના મંત્રી સાથે સમીક્ષા બેઠક કરી. દિલ્હી સહિત દેશના અનેક રાજ્યમાં માસ્ક અને સેનિટાઇઝરની અછત જોવા મળી. મેડિકલ સ્ટોર્સ પર માસ્ક અને સેનિટાઇઝરની માંગ વધતા શોર્ટેજ જોવા મળી. દિલ્હીમાં કોરોના વાયરસની અસરને પગલે લોકોમાં જાગૃતિ જોવા મળી. દિલ્હીમાં લોકો માસ્ક પહેરી બહાર નીકળતા જોવા મળ્યા. સાથે શહેરમાં લોકોએ જાહેર સ્થળોએ જવાનું ટાળ્યું. કોરોનાથી બચવા ઇમિગ્રેશન ચેકપોસ્ટ પર ઇન્ટરનેશનલ યાત્રિકોને તપાસવા માટે ગૃહમંત્રાલય કરી વ્યવસ્થા. 19 ચેકપોસ્ટમાંથી 14 પર અમલી થશે. ભારત બાંગ્લાદેશ વચ્ચે બસ સેવા બંધ. ભારત નેપાળ ભૂતાન સરહદ પર સ્ક્રીનિંગ કરાશે. કોરોના વાયરસ બાબતે કેન્દ્રીય રાજ્યમંત્રી રાવસાહેબ દાનવેએ કોરોના અંગે સાવધાની રાખવા જણાવ્યું. દાનવેએ કહ્યું, રીયુઝ માસ્ક ફરીથી વેચવા અને ડુપ્લિકેટ દવા સામે સખ્ત કાર્યવાહી કરવાની વાત કરી. સતર્કતાને જોતા મહારાષ્ટ્ર સરકારનું અધિવેશન ટૂંકાવવામાં આવ્યું. નાગપુરમાં 2 લોકોના કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું. નાગપુરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3 થઈ. ત્રણેય દર્દી સાથે અમેરિકાના યાત્રીઓ ગયા હતા. 5 માર્ચે નાગપુરથી પરત આવ્યા હતા. કોરોના વાયરસના ખતરાને જોતા ઇન્ડિયન પ્રીમિયર લીગ 18 દિવસ મોડી શરૂ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે આ અંગે જાહેરાત કરી. 29 માર્ચના બદલે 15 એપ્રિલ સુધી ટાળવા માંગણી. બીસીસીઆઈએ 13મી સીઝન મોડીથી શરૂ કરવાનો કર્યો નિર્ણય. કોરોના વાયરસને પગલે ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનાર વનડે મેચની સિરીઝ રદ. લખનૌ કોલકાતાની મેચ રદ. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાઇર બોલ્સોનારોના પ્રેસ સેક્રેટરી કોરોના વાયરસના સેકન્ડ જામાં આવ્યાની પુષ્ટિ થઈ. કોરોના થયો છે તે પ્રેસ સેક્રેટરી થોડા દિવસ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સાથે મુલાકાત કરી હતી. કોરોના વાયરસના ખોફને કારણે ગ્રીસમાં ઓલિમ્પિક મશાલ પ્રગટાવવાના કાર્યક્રમ દરમિયાન કોઈ દર્શકો ન ફરક્યા. ગ્રીસમાં ઐતિહાસિક મંદિરમાં પારંપરિક રીતે મશાલ પ્રગટાવી ટોક્યો ઓલિમ્પિક 2020ની ઔપચારિક શરૂઆત કરવામાં આવી. કોરોના વાયરસના કહેરને પગલે બુધવારમાં ઇટલીથી આવેલ 3 પ્રવાસીને આઇસોલેશન વોર્ડમાં લઈ જવાયા. 3 પ્રવાસીને સેમ્પલની ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા. કોરોના વાયરસને કારણે પ્રવાસન વ્યવસાયની અસર થઈ. આગ્રામાં તાજમહેલ જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો. નવસારી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણની આશંકાને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. જિલ્લાના 2 વ્યક્તિને કોરોના સંક્રમણના અસરની આશંકા. બંનેનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. ગયામાં કોરોના વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ જોવા મળ્યો. જાપાનની નાગરિકતા ધરાવતા વ્યક્તિમાં કોરોના હોવાની શંકા. ગયામાં કોરોનાનો 7મો શંકાસ્પદ કેસ જોવા મળ્યો. લડાખમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો. લડાખમાં કુલ 3 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા. દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. કોરોના વાયરસને લઈ જમ્મુમાં શૈક્ષણિક સત્રની અસર. જમ્મુમાં આવેલ દરેક સ્કૂલ કોલેજમાં રજા આપવામાં આવી. દરેક પરીક્ષાને રદ કરવામાં આવી. કોરોના વાયરસની અસરને પગલે દિલ્હીમાં થિયેટરને લાગ્યા તાળા. સિનેમા હોલ ઉપરાંત સ્કૂલ કોલેજ થઈ બંધ. 31 માર્ચ સુધી થિયેટર સ્કૂલ બંધ રહેશે. કોરોના વાયરસના વધતા કેર સામે માસ્ક સેનિટાઇઝરની માંગ વધી. માંગ વધતા નકલી ખૂરનો બનાવો વધવા માંડ્યા. મુંબઈથી નકલી સેનિટાઇઝરનો જથ્થો પકડાયો. લાખો રૂપિયાનો નકલી જથ્થો હોવાનું બહાર આવ્યું. ભારતમાં કોરોના વાયરસના 75 કેસ. ભારતમાં કોરોના વાયરસનું પહેલું મોત થયું. કર્ણાટકમાં 76 વર્ષીય વૃદ્ધનું મોત. કોરોના વાયરસના કહેરને લઈ ભારતીયોને સ્વદેશ લાવવાની તૈયારી પૂરજોશમાં. ઈરાનથી 120 ભારતીયોને એરલિફ્ટ કરાશે. ઈરાનથી વિમાન જેસલમેર લેવાશે. આઇસોલેશન વોર્ડ તૈયાર તો વહીવટીતંત્ર સેના એલર્ટ પર. 15મી વધુ એક વિમાન જેસલમેર આવશે.
कोरोना वायरस की असर ने कारण बॉलीवुड ने पहुंची असर। कोरोना ने कारण दिल्ली केरल जम्मू में अंग्रेजी मीडियम की रिलीज टी सूर्यवंश रिलीज ने मुलतवी राख। इटली में कोरोना वायरस से 1000 की वधु लोगों की मौत। जारी कैनेडा प्रधानमंत्री की पत्नी पर कोरोना वायरस की चपेट में आया। समग्र दुनिया पर कोरोना वायरस संकट। मोदी सरकारे केंद्रीय कर्मचारी और पेंशनर्स ने आपी भेट। केंद्रीय कर्मचारी मोंघवारी भत्ता में 4% वधारो। मोंघवारी भत्ता में 4% वधारो तथा 21% मोंघवारी भत्तु मळशे। यस बैंकना खाताधारकों माटे आखरी खुशखबर। विधिवत रीते सामे आवी यस बैंक में रूपया उपाड़वा पर प्रतिबंध हतो ते टूंक समय में दूर कराशे। हवे खाताधारकों 50,000 थी वधु रूपया पण उपाड़ी शकशे। जम्मू कश्मीर पूर्व मुख्यमंत्री फारूक अब्दुल्ला पर आखरी पब्लिक सेफ्टी एक्ट हटावायो। नजरबंदी में बाहर आया बाद फारूक अब्दुल्लाए अन्य नेताओं की मुक्ति की मांग करी। मध्यप्रदेश में कमलनाथ सत्ता बचाव की दौड़धाम में है तरह तेमना पूर्व साथी और हवे भाजपा राज्यसभा उम्मीदवार ज्योतिरादित्य सिंधियाए वाजते गाजते उम्मीदवारी नोंधावी। फॉर्म भरवा समय पूर्व सीएम शिवराज सिंह और भाजपा प्रदेश प्रमुख नरोत्तम मिश्रा उपस्थित रहा। वाराणसी में कांग्रेस कार्यकर्ताए कर विरोध प्रदर्शन। ज्योतिरादित्य सिंधिया भाजप में जोड़ाता कांग्रेस कार्यकर्ताओं में आक्रोश। ज्योतिरादित्य विरोध में विरोध कर। समाचारों में अत्यारे आटलू ज आप जोता रहो न्यूज 18 गुजराती। नमस्कार। सब कुछ आजमाया।